વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ કે જેમાં આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 6 કે જેનું નામ છે આઈ સ્ટડી હેલ્પિંગ હેન્ડ એટલે આઈ એટલે હું સ્ટડી એટલે ભણ્યો હેલ્પિંગ હેન્ડ્સ હેલ્પિંગ એટલે મદદ કરવી હેન્ડ્સ એટલે હાથમાં મદદ કરવાની વાત હતી બરાબર છે કે હું મદદ કરી બરાબર હેલ્પિંગ હેન્ડ્સ કોઈ મદદરૂપ થાઉં એના વિશે છે આપણે અભ્યાસ કરી રહ્યો યુનિટ નું જે ગુજરાતી થાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અત્યારે એક્ટિવિટી 1 થી શરૂઆત કરવાની છે તો એક્ટિવિટી 1 ની શરૂઆત કરતા પહેલા આપણે એમાં આવતા એકવાર શબ્દાર્થ જોઈ લઈએ કે જેમાં પહેલી એક્ટિવિટી ની અંદર શું છે તો કે નાની એવી પોયમ છે એના આવતા શબ્દાર્થ જોઈ લઈએ સ્પાઈડર સ્પાઈડર એટલે કરોળિયો પછી ટુ ક્લાઇમ્બ અપ ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું ક્લાઇમ્બ એટલે ચડવું અને અપ એટલે ઉપર એટલે કે ઉપર ચડવું પછી સ્પાઉટ સ્પાઉટ એટલે નાળચું નાળચું એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો ભૂંડેડું જેવું બરાબર છે પાઇપ હોય એવું એને કહેવાય છે નાળચું એનો પ્રોપર શબ્દ છે પછી જોઈએ તો કે ટુ વોશ આઉટ વોશ આઉટ એટલે ધોઈ નાખવું અથવા તો બહાર આવી જવું એને કહેવાય વોશ આઉટ પછી ટુ ડ્રાય ડ્રાય એટલે સુકાઈ જવું આપણે કહેતા કે કોઈ પણ વસ્તુ ડ્રાય થઈ ગઈ પહેલાં ભીની હતી બરાબર છે પછી શું થઈ ગયું કે ડ્રાય થઈ ગઈ વરસાદ આવ્યો તો જમીન કેવી હોય બરાબર છે માટી કેવી હોય ભીની થઈ જાય પછી સૂર્યપ્રકાશ આવે કેવી થઈ જાય ડ્રાય એટલે કે સુકાઈ જાય પછી છે પગી પગી એટલે ફરીથી તો આ હતા એનો સંદર્ભ હવે આપણે જોઈએ પોયમ ટેક્સ્ટબુકમાંથી તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 1A એમાં આપી છે આપણને પોયમ જોઈએ ઇન્સી ઇન્સી સ્પાઈડર ક્લાઇમ્બ ઓફ ધ સ્પાઉટ ઇન્સી ઇન્સી સ્પાઈડર એટલે ઇન્સી ઇન્સી એક પ્રકારનું નાનું સ્પાઈડર એટલે કરોળિયો ક્લાઇમ્બ અપ એટલે કે ઉપર ચડ્યો ધ સ્પાઉટ સ્પાઉટ એટલે નાળચામાં જો તમે ચિત્ર જુઓ તો ચિત્રમાં તમને દેખાય છે શું છે તો કે દિવાલ પાસે એક થોડું પાઇપ છે તો આપણે સાદી ભાષામાં કહીએ દેશી ભાષામાં તો કે ભૂંગળ્યું છે બરાબર છે તો એ પાઇપ છે એમાંથી ઉપર ચડે છે એટલે કે સ્પાઉટ જે નાળચું છે એમાંથી ઉપર ચડે છે ડાઉન કેમ ધ રેઇન એટલે વરસાદ આવે છે ડાઉન કેમ એટલે કે નીચેની સાઈડ વરસાદ આવે છે વરસાદ છે નીચે જ આવે એટલે કે વરસાદ આવ્યો છે એમ વોશ ધ સ્પાઈડર આઉટ વોશ એટલે ધોવાઈ જવું તો તો બહારની સાઈડ આવી જવું ધ સ્પાઈડર આઉટ એટલે કે વરસાદ આવ્યો તો વરસાદનું પાણી આવ્યું તો પાણી આવ્યું તો કરડ્યો જે છે પાઇપમાં ચડતો હતો ઉપર તો પાણી આવ્યું તો કરડ્યો છે પાણીની સાથે નીચે આવી જાય છે અને તમે જુઓ તો ઉપરનું જે ચિત્ર આવ્યું છે એમાં કરડ્યો છે પાણીની સાથે બહાર નીકળી ગયો છે પછી નીચે આઉટ કેમ ધ સન આઉટ કેમ ધ સન સન એટલે સૂર્ય અને આઉટ કેમ એટલે બહારની સાઈડ આવ્યો એટલે કે જે સૂર્ય જે પરિસ્થિતિ બદલાય છે કે સૂર્ય બહારની સાઈડ આવે છે તો સૂર્ય ઉગે છે એમ ડ્રાય અપ ઓલ ધ રેઇન એટલે કે જે કાંઈ પણ વરસાદ પડ્યો છે એ બધો વરસાદ છે સુકાઈ જાય છે એટલે પાણી જે કાંઈ છે બધું પાણી છે એ કેવું થઈ જાય છે સુકાઈ જાય છે ઇન્સી ઇન્સી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ અગેઇન એટલે કે ફરીથી એ નાનો કરડ્યો છે પાઇપમાં એટલે કે નાળચામાં છે શરૂઆત કરે છે સીની પાઇપની ઉપર ચડવાની એટલે કે અંદર જવાની શરૂઆત છે કોણ કરે છે કરોળિયો એટલે તમે જુઓ ને તો આ જે ચાર વાક્યની જે પોયમ છે એમાં ધ્યાન વસ્તુ આપણે શું શીખવા મળે છે કોઈ દિવસ ક્યારેય હાર માનવી જોઈએ નહીં હંમેશા આપણે આપણી રીતે પ્રયત્ન કરતું રહેવું જોઈએ ભલે આપણે નિષ્ફળતા મળે પણ આપણે શરૂઆત કરી રાખીએ આપણો પ્રયત્ન છે ચાલુ રહે કે એક દિવસ 100% આપણે સફળતા મળી જાય એ જ વસ્તુ છે આમાં કહેવા માંગે છે કરોડિયો તમે જુઓ તો પહેલી વાર જ્યારે પાઇપમાં અંદર ચડે છે તો શું થાય છે તો કે વરસાદ આવે છે વરસાદ આવેલા પાણીને હાર હારે કરોડિયો છે બહાર નીકળી જાય છે પણ થોડીક વાર પછી શું થાય તો કે સૂર્ય ઉગે છે અને સૂર્યના તાપને લીધે બધું પાણી છે સુકાઈ જાય છે અને પાઇપ છે કોરો થઈ જાય પાછો છે એ કરોડિયો સ્વરૂપ ફરીથી ચડવાની શરૂઆત કરે છે અને કરોડિયો છે ઉપર ચડી જાય છે એટલે તમે જુઓ બીજે બીજેની ચિત્ર એનું કરોડિયો છે ઉપર ચડે છે એટલે ફરીથી ઉપર ચડી ગયું સફળતા મળી ગઈ એવી રીતે આપણી લાઈફમાં કોઈ પણ જગ્યાએ ક્યારેય મુશ્કેલી આવે તો કોઈ દિવસ આપણે મૂંઝાવું જોઈએ નહીં આપણે પ્રયત્ન કરતું રહેવાનું ટ્રાય ચાલુ રાખવાની અને જે આપણે સફળતા મળી જાય એટલે હવે આપણે જોઈ તો પેજ નંબર 94 ઉપર પેજ નંબર 94 તમે જુઓ તેમાં શું છે તો કે એક્ટિવિટી 2A એક્ટિવિટી 2A આપી છે એમાં શું છે તો કે એમાં એક નાનું એવું ચિત્ર આપ્યું છે અને જે ચિત્ર છે તમને છે બાજુની સ્ક્રીનમાં છે તમને વ્યવસ્થિત રીતે દેખાતું હશે ચિત્ર છે તમને દેખાય છે હવે
એક્ટિવિટી 2 એ એમાં શું છે તો કે ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે કે સાંભળો એટલે કે આ જે ચિત્ર તમને બાજુમાં દેખાય છે એ ચિત્રનું વર્ણન તમારે મારી પાસેથી સાંભળવાનું છે એટલે કે હું જે કોઈ પણ વાક્ય બોલું એ વાક્ય છે તમારે જે ખાલી સાદીથી સાંભળવાના છે ચિત્રમાં પણ તમારે બાજુમાં જોતું રહેવાનું છે તો તમે ટેક્સ્ટબુક લઈને સાથે બેઠા હોય તો ટેક્સ્ટબુકમાં પણ તમે જોઈ શકો છો તો આપણે જોઈએ તમે ચિત્ર જુઓ તો શું છે તો કે ટુડે એટલે કે આજે એક ઘોડાભાઈ ફાર્મ એટલે કે એક કોઈ ઘોડાભાઈ આવ્યો છે બરાબર ઘોડાભાઈ છે ફાર્મ ફાર્મ એટલે ખેતર એટલે ખેતરનું ચિત્ર છે અહીંયા આવ્યું છે તમે જુઓ તો શું છે તો કે ચિત્રમાં તમે જુઓ તો ઉપર કોકોનટ ટ્રી છે કૂવો છે બરાબર અને અલગ અલગ વ્યક્તિ અલગ અલગ કામ કરતા હોય એવું તેમાં આવ્યું છે તો આપણે જોઈએ આપણે બધે પહેલા વાત કરી કે ઘોડાભાઈ તો તમે ચિત્રમાં તમે જુઓ ને તો જમણી સાઈડ ત્યાં નીચે બરાબર છે તો ઘોડાભાઈ છે એને કોથળામાં ભરતા હોય લાગે છે કે તમે ચિત્રમાં વાક્ય એવું બોલે કે આપણે વર્ણન કરવાનું છે તમારે ખાલી સાંભળવાનું છે ઘોડાભાઈ ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ એટલે કે ઘોડાભાઈ છે શું કરે છે તો કે જે કોથળો છે એની અંદરથી ચોખા છે ભરે છે એટલે શું છે ઘોડાભાઈ ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ એટલે કે કોઈ કોથળો એની અંદર છે ચોખા છે ભરે છે કોણ છે ઘોડાભાઈ પછી એની બાજુમાં તમે જુઓ તો કોકિલા બે રહેવા છે જે દૂધ હોય બરાબર છે ગાયના જે હોય એમાં કાઢવાનો બરાબર છે તો એ દૂધ છે એ કોણ કરે છે તો કે દૂધ કાઢવાની પ્રક્રિયા કોણ કરે છે તો છે કોકિલા બેન કરે છે તો કોકિલા બેન વિશે શું છે કોકિલા બેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ તમે બાજુમાં ચિત્રમાં જુઓ તો કોકિલા બેન છે બરાબર છે એ દૂધ કાઢે છે શું લખ્યું છે કોકિલા બેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ એટલે કે કોકિલા બેન છે દૂધ છે એને કાઢવાની પ્રક્રિયા છે કરે છે એના પછી તમે જુઓ તો બિલકી બેન હવે તમે જુઓ તો ઘોડાભાઈ દેખાય છે તમને ઘોડાભાઈ છે એની બાજુમાં એક બેન બેઠા છે એ બેન છે બિલકી બેન હવે બિલકી બેન તમે જુઓ તો ચિત્રમાં તમને શું કરતા દેખાય છે તો કે બિલકી બેન છે એ શું કરે છે તો કે ક્લીનિંગ ધ રાઈસ એટલે કે ચોખા જે હોય બરાબર છે ચોખામાં કચરો કાંઈ હોય તો એને આમ કચરો દૂર કરવાની ટ્રાય કરે છે ચોખા છે ચોખા કરવાની ટ્રાય કરે છે બરાબર છે વધારે સાફ કરવાની ટ્રાય કરે છે એટલે કે બિલકી બેન ઇઝ ક્લીનિંગ ધ રાઈસ એટલે બિલકી બેન છે ચોખા છે સાફ કરે છે હવે ત્રણ વાક્ય આપણે અત્યાર સુધી જોયા હવે એના પછી તમે જુઓ તો ત્યાં નીચે આપણને અત્યાર સુધી આપણે ઘોડાભાઈને જોયા પછી કોકિલા બેનને જોયા એના પછી તમે આપણે જુઓ તો બિલકી બેનને જોયા હવે આપણે જોઈએ છીએ મંજુબેનને મંજુબેન તમે જુઓ તો મંજુબેન શું કરે છે તો કે મંજુબેન જે કોઈ પણ આજુબાજુમાં મુર્ગી છે બરાબર છે એને કંઈક ખાવાનું આપે છે તેના માટે શું વાક્ય બને છે તો કે મંજુબેન ઇઝ ફીડિંગ ધ ચિકન મંજુબેન ઇઝ ફીડિંગ ધ ચિકન એટલે કે મંજુબેન છે મંજુબેન છે એ જે કોઈ પણ મુર્ગીઓ છે એને ખાવા માટેનું કંઈક જે કોઈ પણ નામ દેવાનું હોય ખાવાનું એને આપે છે એટલે કે મંજુબેન ઇઝ ફીડિંગ ધ ચિકન એના પછી તમે જુઓ તો હવે આપણે થોડાક ઉપરની સાઈડ જોઈએ તો ઘોડાભાઈ છે અને બિલકી બેન છે એની ઉપરની સાઈડ તમે જુઓ તો ત્યાં એક મોટો બરાબર છોકરો છે એના હાથમાં શું છે તો કે કંઈક ભાઈ પકડવાનું હોય કેરી પાડવાનું કેવું ઈ છે એની પાસે છે તો એનાથી કેરીને પાડતો હોય તો પકડતો હોય એ ત્યાં લાગે છે અને એનું નામ શું છે રામ તો રામ શું કરે છે તો કે રામ ઇઝ પીકિંગ મેંગોઝ એટલે કે રામ છે એ કેરી લેવાની ટ્રાય કરે છે એટલે કે કેરીને છે એને મેળવવાની ટ્રાય કરે છે એટલે રામુ ઇઝ પીકિંગ મેંગોઝ એના પછી આપણે જુઓ તો ઉપર નીચે આપણે જઈએ તો કનુ બરાબર છે તમે મનુને જોયો રામુને જોયો તો રામુની તમે ઉપરની સાઈડ તમે જુઓ તો ત્યાં આપણે કોણ દેખાય છે કનુ હવે કનુ શું કરે છે તમે જુઓ તો કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ હવે કનુ શું કરે છે તો કે કનુ છે એની પાસે જે કંઈ પણ કોકોનટ છે કોકોનટ એટલે નાળિયેર એની પાસે જે કોઈ પણ નાળિયેર છે ને લઈ જાય છે ત્યાં તો કે કેમલ કાર્ટમાં કેમલ કાર્ટ એટલે ઊંટગાડી જે હોય બરાબર છે ઊંટગાડીમાં છે નાળિયેરને છે લઈ જાય છે એટલે કે કનુ શું કરે છે તો કે નાળિયેરને છે ઊંટગાડીમાં લઈ જાય છે એના પછી તમે જુઓ તો રઘુ રઘુ શું કરે છે તો કે રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફીલ્ડ એટલે કે રઘુ છે શું કરે છે તો એ ખેતર છે ખેડે છે રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફીલ્ડ એટલે કે રઘુ છે ખેતરમાં કંઈ ખેતી કામ છે એ કરે છે
એટલે તમે જુઓ ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે ચિત્ર છે જોયું, તો ચિત્રમાં કોણ શું શું કરતું હતું, જેમ કે ભોળાભાઈ હતા, બિલકીબેન હતા, પછી કોકિલાબેન હતા, પછી નીચે મંજુબેન હતા, પછી રામ હતો, પછી કર્ણ અને આ બાજુ રઘુ. એટલે કે દરેક જે કાંઈ પણ એક્ટિવિટી કઈ છે તૂટે તૂટે એટલે આજના દિવસની એ એક્ટિવિટી છે આપણે જોઈ. હવે એના પછી જુઓ ને તો આ હતી એક્ટિવિટી 2A કે જેમાં મેં બોલ્યું છે અને તમે જે વર્ણન છે સાંભળી સાંભળ્યું છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2B, એટલે કે એક્ટિવિટી 2 છે એનો બીજો ભાગ. એમાં શું છે તો કે ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણે શું કર્યું હતું તે સાંભળો. એટલે કે ભોળાભાઈને ખેતર છે એમાં ગણબચા આજની વાત હતી, તો ગઈકાલે શું કર્યું એ એમનું સાંભળવાનું છે. તો શું છે તો કે યસ્ટરડે એટલે કે ગઈકાલે કનુ પિકડ મેંગો, એટલે કનુ છે શું કર્યું પિકડ, પિકડ એટલે જોયો તો તોડી લેવા, બરાબર છે, તો લઈ લેવા મેળવી લેવા. પિકડ મેંગો એટલે કે કનુ છે મેંગો એટલે કે કેરી તોડી છે. રામ ટુ કોકોનટ ટુ ધ માર્કેટ, એટલે કે રામ છે શું કર્યું તો કે કોકોનટ એટલે કે જબર પણ નાળી હતા એ ક્યાં લઈ ગયો કે ટુ ધ માર્કેટ એટલે કે બજારમાં જઈ લઈ જાય છે. મંજુબેન એન્ડ ભોળાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ, એટલે કે મંજુબેન અને ભોળાભાઈ હતા એને શું કર્યું તો કે એને જે કંઈ પણ રાઈસ એટલે કે ચોખા હતા એને એને કેવા મૂક્યા છે તો કે એક જ્યુટ બેગ એટલે કે કોથળામાં જઈ ભર્યા છે. કોકિલાબેન મિલિબ્ધ કામ, એટલે કોકિલાબેન છે શું કર્યું તો કે ગાય હોય એને શું કરે છે તો કે એમાંથી દૂધ કાઢવાની પ્રક્રિયા જે કરે છે, એટલે કે ગાયને જે દોહે છે. આપણે સાદી ભાષામાં કહી પણ છે તો ગાય દોહવાની પ્રક્રિયા જે કરે છે. બિલકીબેન ફેટ ધ ચિકન, બિલકીબેન શું કરે છે તો કે ફેટ ધ ચિકન લે છે, જે કોઈ પણ મુરગીના બચ્ચા હોય એને શું કરે છે ફેટ કરે છે એટલે કે ખવડાવે છે, જે આપણે એને નાક પણ હોય બરાબર ખાવાની વસ્તુ એ છે એને આપે છે. યસ્ટરડે જાનકી, હવે જો જાનકી છે ચિત્રમાં કેમ કે હતી પણ આનું પછી ગઈ કાર્યમાં કંઈક જાનકી કંઈ કહી હશે બરાબર છે, તો એ પણ એમાં લોકોએ આપ્યું છે. યસ્ટરડે જાનકી પ્લાવ ધ ફિલ્ડ, એટલે ગઈકાલે જાનકીએ ખેતરમાં કોઈ કામ ખેતી કામ કર્યું હશે. ટુડે આજે પણ કામ કર્યું હતું કે આજે તમે જોયું તો રઘુએ કર્યું હતું પણ યસ્ટરડે પણ કર્યું હતું, યસ્ટરડે કોઈ જાનકીએ કર્યું હતું. રઘુ ટુક ધ સી ટુ ધ જંગલ, રઘુ છે બીજું શું કરે છે તો કે જે કોઈ પણ સીપ હોય સીપ એટલે ઘેટા એને ક્યાં લઈ જાય છે ચરાવવા માટે જંગલમાં જઈ લઈ જાય છે. આ બધી ગઈકાલની એક્ટિવિટી હતી. હવે એના પછી આપણે જોઈ બરાબર છે તો એક્ટિવિટી 3, હવે એક્ટિવિટી 3 તમે જુઓ એક્ટિવિટી 3 માં શું આવ્યું છે તો કે જૂથમાં કામ કરવું એટલે સમૂહમાં કામ કરવાનું છે. એક્ટિવિટી 2A અને 2B સરખા હોય એટલે આપણે જે પેલી ચિત્રવાળી એક્ટિવિટી જોઈ એ ટુડે વાળી હતી અને 2B એક્ટિવિટી એમાં કે યેસ્ટરડે વાળી હતી એટલે ગઈકાલે વાળી હતી, એટલે કે આજે અને ગઈકાલે બંને એક્ટિવિટીને સરખાવવાની છે અને તે પ્રમાણે દરેક વ્યક્તિનું કાર્ય લખવાને કે જે કંઈ પણ આપણને કંઈ કીધું છે એ પ્રમાણે આપણે જે વાક્ય છે લખવાના છે, એટલે કે વાક્ય છે આપણે બનાવવાનું છે. તો એના જે કોઈ વાક્ય છે બરાબર છે તો એનું વાક્ય પણ તમને છે બાજુના ચિત્રમાં તમને છે દેખાતું હશે. એટલે કે એમાં પેલું શું આવ્યું છે રઘુ, હવે રઘુ આવ્યો છે તો રઘુમાં તમે જુઓ તો યસ્ટરડે, યસ્ટરડે રઘુને શું કર્યું હતું તો કે જો અત્યારે આપણે છત્ર પણ એક્ટિવિટી કરીએ છીએ એનું ચિત્ર તમને બાજુમાં દેખાય છે તો એ ચિત્ર તમે ત્યાં સ્ટોપ કરી દો બરાબર છે વિડીયો, અને તમે જે વસ્તુ છે એ લખી નાખો પેજ નંબર 95 ઉપર જે લખવામાં આવે છે એ વસ્તુ તમે લખી નાખો બરાબર છે, એટલે તમને સમજવા માટે ઈઝી પડશે. હવે રઘુ યસ્ટરડે શું કરે છે તો કે ટુ ધ સી ટુ ધ જંગલ, એટલે કે રઘુને શું કર્યું ગઈકાલે તો કે જે કોઈ પણ ઘેટા હતા બરાબર છે એને ક્યાં લઈ ગયો તો કે જંગલમાં લઈ ગયો હતો. અને ટુડે અને આજે શું કરે છે તો કે આજે છે પ્લાવિંગ ધ ફિલ્ડ, એટલે કે ખેતરમાં છે ખેતી કામ છે કરે છે. પહેલું ઉદાહરણ આપ્યું હતું, હવેથી આપણે બીજા છે ઉદાહરણ લખવાના છે. તમે બોર્ડમાં લખ્યું છે બરાબર, મીન્સ કે બોર્ડમાં જે સ્ક્રીન છે એમાંથી તમે જોઈને લખી નાખો અથવા તો હું બોલું છું અને તમે પણ લખતા જાઓ. કનુ, કનુએ યસ્ટરડે, યસ્ટરડે કનુએ શું કર્યું તો કે પિક ધ મેંગોસ, એટલે કે કેરીઓ છે એને લઈ લીધી તો તોડી લીધી. તો એને ટુડે એટલે કે આજે શું કરે છે કનુ, કે આજે તમે ચિત્રમાં જુઓ તો ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેબલ કાર, એટલે કે જે કોઈ પણ નાળિયેર હતા એ નાળિયેરને ક્યાં લઈ જાય છે તો કે માર્કેટમાં લઈ જાય છે. તેની વડે તો કે ઊંટ ગાડી વડે. એના પછી મંજુબેન, મંજુબેન શું કહ્યું છે તો કે ઊટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ, બરાબર છે. મંજુબેન શું કહ્યું
તો કે જે કઈ પણ રાઈસ હતા એ એને કોથરામાં ચડી ગયા કે દી ગઈ કાલે તો મંજુને આજે શું કે તો કે ફીડિંગ ધ ચિકન એટલે કે જે કોઈ પણ મુર્ગીના બચ્ચા હતા ને ફીડિંગ કરવા માટે એટલે ખાવા માટે કોઈ પણ વસ્તુ જેવી આપે છે પછી ઘોડાભાઈ ભાઈ ઘોડાભાઈ શું કરે છે તો કે ઘોડાભાઈ ફૂડ રાઈસ ઇન ધ જ્યુટે એટલે કે ગઈ કાલે ઘોડાભાઈ શું કે તો કે ભાઈ ચોખા હતા એને કેમાં મૂક્યા તો કે કોથરામાં જઈ મૂકે છે પછી તો પ્લાન પછી ટુડે ટુડે માં શું કરે છે પુટિંગ ધ રાઈસ ઇન ધ જ્યુટે એટલે કે ઘોડાભાઈ છે ગઈ કાલે પણ ચોખા જઈ કોથરામાં મૂકે છે અને આજે પણ ઘોડાભાઈ શું કરે છે ચોખા જઈ કોથરામાં મૂકે છે પછી કોકિલાબેન કોકિલાબેન શું કરે છે તો કે મિલ્ક ધ કામ એટલે કે ગાય છે એને દોવાની પ્રક્રિયા છે એ કરે છે કે દી યસ્ટરડે તો મિલ્ક કોકિલાબેન જે આજે શું કરે છે આજે પણ તો કે મિલ્કિંગ ધ કામ એટલે કે ગઈ કાલે પણ એ કામ કર્યું હતું અને આજે પણ એ સેમ કામ જ કરે છે પછી બિલકીબેન બિલકીબેન જુઓ તો શું કરે છે ફેડ ધ ચિકન એટલે કે બિલકીબેન છે ને યસ્ટરડે શું કર્યું હતું ફેડ ધ ચિકન એટલે જે કોઈ મુર્ગીના બચ્ચા હોય એને ખાવા માટે આપ્યું હતું તો આજે શું કરે છે ટુડે તો કે આજે છે ક્લીનિંગ ધ રાઈસ આજે જે કોઈ પણ ચોખા હોય એને ચોખા કરે છે ચોખા છે ને સાફ કરે છે પછી રામ રામ પૂછે ને યસ્ટરડે શું કર્યું હતું તો કે ટુ ધ કોકોનટ ટુ ધ માર્કેટ એટલે જે કોઈ પણ નાળિયેર હોય નાળિયેર છે ક્યાં લઈ જતા કે રામ પછી તો નાળિયેર છે ને બજારમાં જઈ લઈ જાય છે કેવી રીતે કેમલ કાર્ટ કરે કે ઊંટ ગાડી વડે તો ઈ રામભાઈ છે આજે શું કરે છે પીકિંગ મેંગો એટલે કે મેંગો છે ને તોડે છે બરાબર ગઈ કાલે નાળિયેરને લઈ જતા બરાબર બજારમાં આજે છે શું કરે છે આજે છે નાળિયેરને છે તોડે છે પછી જાનકી જાનકી ની વાત કરીએ તો જાનકી શું કરે છે પ્લાવિંગ ધ ફિલ્ડ બરાબર છે ને યસ્ટરડે શું કર્યું હતું જાનકી જંગલમાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ ને તો આ બે એક્ટિવિટી બરાબર છે 1 2 અને એક્ટિવિટી 3 છે આપણે કમ્પ્લીટ કરી છે હવે આપણે જોઈએ એક્ટિવિટી 4 તરફ હવે એક્ટિવિટી 4 એમાં શું આપ્યું છે તો કે ચિત્ર જુઓ અને માહિતી સાંભળો અને વાંચો એટલે કે અહીંયા જે આપણને ચિત્ર આપ્યું છે ને એક આખી પ્રોસેસ આપી છે બરાબર આખી એક આપણને પ્રક્રિયા આપી છે કે એક છોકરો છે એ ઘરેથી નીકળ્યો છે ભાઈ વિઝિટ કરવા માટે જાય છે જૂની ઝૂની વિઝિટ કરે છે એમાં પછી અલગ અલગ ચિત્ર પ્રાણી જોવે છે પ્રાણી સાથે છે રમત કરે છે એને બરાબર છે તો એ અલગ અલગ જે ચિત્ર આપ્યા છે એમાં દરેકનું વર્ણન સાથે સાથે આપણને આપ્યું છે તો એ વર્ણન છે એ પણ સાથે સાથે જોવાનું છે તો અત્યારે તમે જુઓ તો એક્ટિવિટી 4 નું ચિત્ર છે તમને બાજુની સ્ક્રીનમાં દેખાય છે તો શું છે ચિત્ર જુઓ એની માહિતી સાંભળો અને વાંચો તો એ ચિત્ર છે એ ચિત્ર હું આખું ચિત્ર છે એનું વર્ણન તમને કરતો જશો તમારે છે એ સાંભળવાનું છે તમે સ્ક્રીનમાં પણ બુક જોઈ શકો છો અને સાથે સાથે તમારી પાસે બુક હોય તો એમાં પણ તમે સાથે સાથે જોવો શું છે લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે આઈ વિઝિટેડ ધ ઝૂ એટલે કે મેં એક પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી હવે એરો આપ્યો છે એરો જોવો આઈ લેફ્ટ માય હાઉસ એટલે કે મેં મારું ઘર છોડ્યું આઈ ટુક ધ બસ ટુ ધ ઝૂ એટલે કે મેં એક બસ પકડી ટુ ધ ઝૂ એટલે કે ઝૂ જવા માટે બસ છે પકડે છે ટિકિટ પછી ત્યાં ટિકિટ વિન્ડો છે આઈ પેડ ફોર માય ટિકિટ એટલે કે મેં ટિકિટ લેવા માટે જે પૈસા છે ચૂકવ્યા નીચેની સાઈડ આવે છે આઈ શો ધ એલિફન્ટ્સ એટલે કે મેં હાથીઓ જોયા પછી નીચે આવે છે આઈ બોટ સમ પીનટ્સ આઈ એટલે કે મેં બોટ એટલે ખરીદ્યા હતા સમ એટલે થોડા અને પીનટ્સ એટલે મગફળી મગફળી તો આપણે સાડી ભાષામાં કહીએ તો સીંગ સીંગ છે એ ખાવા માટે છે એ ખરીદે છે ત્યાંથી પછી નીચે આવે છે જરા આઈ શો ધ એલિફન્ટ્સ એટલે કે મેં હાથીઓ જોયા આઈ એટ
some peanuts. Vedeți ce aveau de peanuts? Deci mămfării, tot o singa, pe ce trei, e l-au cărbii ăla. Că hore te vii bătă bătă, cai ce. Păci, nici ce de aia ce? I went to the monkey house. Deci, I went, went, એટલે ગયો હતો to the monkey house. Deci, વાંદરાનું જે કોઈ પણ ઘર હોય તો વાંદરા જે રહેતા હોય કે વાંદરાનું જેમાં કુઈરા હોય એ વાંદરાનું જે ઘર હોય ત્યાં જઈ ગયો હતો. I saw the monkeys એટલે કે મેં વાંદરાઓ જોયા. I laughed at the gorillas એટલે હું laughed એટલે હસ્યો હતો at the gorillas એટલે કે જે કોઈ પણ ગોરિલા હોય બરાબર છે એની સામે જઈને હું હસ્યો હતો. હવે તમે જુઓ ને તો આપણે બાજુનું ચિત્ર પેજ નંબર 97 પરનું ચિત્ર પણ છે તમને બાજુમાં આવી ગયું હશે. તો એના ચિત્રમાં શું છે તો કે જો અગાઉનું ચિત્ર હતું ને એમાં આપણે ઉપરથી શરૂઆત કરી હતી. હવે ઉપરથી શરૂઆત કરી હતી પછી આ રીતે આમ આવ્યા હવે આમ આવ્યા નીચે તો નીચેથી બાજુના ચિત્રમાં ઉપર જવાનું છે. તો એમાં નીચેથી તમે જોજો ઉપરથી નહીં નીચેથી જોજો. આઈ રોડ ધ ઝૂ ટ્રેન. આઈ એટલે હું રોડ. રોડ એટલે શું તો કે રાઈડ. રાઈડ નું ભૂતકાળ રૂપ. રાઈડ એટલે સવારી કરવી સફર કરવી. તો રાઈડ નું ભૂતકાળ રૂપ રોડ. રોડ એટલે સવારી કરી હતી. ધ ઝૂ ટ્રેન એટલે કે પ્રાણી સંગ્રહાલયની જે પણ ટ્રેન હોય એની અંદર મેં સવારી કરી હતી. આઈ લુક્ડ એટ ધ લાયન્સ. આઈ એટલે મેં લુક્ડ એટલે જોયું હતું એટ ધ લાયન્સ એટલે કે સિંહ તરફ મેં જોયું હતું. આઈ હર્ડ ધ લાયન રોર એટલે કે મેં સાંભળ્યું હતું. શું સાંભળ્યું હતું તો કે લાયનની રોર. રોર એટલે ગર્જના એટલે મેં સિંહની ગર્જના જેવી સાંભળી. આઈ રેન અવે એટલે કે જેવી ગર્જના સાંભળી છે એની બી કયો છે તો સીધો છે રેન અવે. રેન અવે એટલે દૂર હોય છે તો ભાગી જવું. જેવી દૂર હોય છે એને શું થઈ છે. આઈ ગોટ લોસ્ટ. ગોટ લોસ્ટ એટલે તો કે હું ખોવાઈ ગયો. તમે ચિત્રમાં નીચેથી ઉપર ઉપર આવો એટલે તમે જો છોકરો છો એ હાથ આવી ત્યાં રાખી ઉભો છે બરાબર છે. એનો મતલબ શું થાય છે કે એ ખોવાઈ ગયો છે. આઈ ગોટ લોસ્ટ એટલે કે એ ઝૂ જે પ્રાણી સંગ્રહાલય છે એમાં છે એ ખોવાઈ ગયો છે. પછી તમે બાજુમાં તમે જુઓ શું છે. આઈ આસ્ક ફોર ડિરેક્શન. આઈ એટલે મેં. આસ્ક ફોર એટલે પૂછી હતું અને ડિરેક્શન. ડિરેક્શન એટલે દિશા બરાબર છે. કોઈ દિશા હવે મારે કઈ બાજુ જાઉં એ દિશા પૂછવા માટે મેં છે પૂછ્યું હતું. આઈ વોકડ ટુ ધ ગેટ. આ એટલે કે હું વોકડ એટલે કે ચાલ્યો હતો ટુ ધ ગેટ એટલે કે જે પણ એમ એક્ઝિટનો જે ગેટ હોય બરાબર છે એક્ઝિટ બહાર નીકળવાનો ગેટ હોય એ તરફ હું ચાલ્યો હતો. આઈ વોચ ધ ડોલ્ફિન્સ બરાબર છે એટલે કે મેં બીજું શું જોયું બહાર નીકળતા નીકળતા તો કે વોચ ધ ડોલ્ફિન્સ. ડોલ્ફિન્સ એટલે કે તમે જુઓ કે બાજુમાં આપણે માછલી છે એમાં કરતી હોય પાણીમાં બરાબર કૂદતી હોય એવું ચિત્ર આવ્યું છે અને ડોલ્ફિન એટલે માછલીઓ પણ જોઈએ. આઈ સે ગુડ બાય ટુ ધ ઝૂ કીપર એટલે કે ઝૂનું ધ્યાન રાખવા વાળો જે વ્યક્તિ હોય એને શું કીધું ગુડ બાય જઈએ છે. આઈ હરી હોમ એટલે કે હું ઘર તરફ છે ઉતાવળે ત્યાંથી ગયો અને શું થાય છે ફિનિશ એટલે કે ત્યાં છે પછીની આખી જે દિવસની જે સવારી હતી એ ફિનિશ એટલે કે પૂરી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે તમે જુઓ ને તો આપણે સ્ટાન્ડર્ડ 5 માં બરાબર છે યુનિટ નંબર 6 શરૂ કર્યું જેમાં આપણે એક્ટિવિટી 1 2 3 અને 4 એટલે કે 4 એક્ટિવિટી છે આપણે સંપૂર્ણ રીતે પૂરી કરી છે કે જેમાં પહેલી એક્ટિવિટી શું હતી તો એમાં પોયમ હતી. બીજી એક્ટિવિટી હતી તેમાં ચિત્ર હતું. ત્રીજી એક્ટિવિટી હતી તેમાં બીજી અને બીજી એક્ટિવિટી હતી એ અને બી બંનેને સરખાવીને આપણે થોડું એના વિશે માહિતી લખવાની હતી. અને એક્ટિવિટી 4 એમાં શું હતું કે જેમાં આપણને ચિત્ર આપ્યા હતા. ચિત્રમાં છે આખું આપણને આમ નીચેથી ઉપરની સાઈડ તરફ આખો ચિત્ર છે ક્યાં ક્યાં સવારી કેવી શું શું વસ્તુ જોઈ દરેક વસ્તુ વિશે માહિતી છે એમાં આપી હતી. તો આજે આપણે અહીંયા વિડીયો લેક્ચરને સમાપ્ત કરીએ છીએ કે જેમાં આપણે એક્ટિવિટી 1 થી 4 છે કમ્પ્લીટ કરેલી છે કરેલી છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 5 થી આગળ વધશું. અહીંયા આપણે વિડીયો લેક્ચરને સંપૂર્ણ રીતે સમાપ્ત કરીએ છીએ. હું આપની સમક્ષ વિદાય લઉં છું. જય ગુરુદેવ.